સુરતમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માટે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સુરતમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માટે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ 10 કલાક વીજળી આપવાની માંગ કરી છે। ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઈને હાલ પત્ર લખવામાં આવ્યો છે। ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા હાલ પાણીની પણ જરૂરિયાત ઊભી થવા પામી છે। શેરડી, ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની જરૂરિયાત છે। ત્યારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા માટે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। જો કે 10 કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી પણ મળી શકે છે। ખેડૂતો દ્વારા 1 લાખ એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે, તે દક્ષિણ ગુજરાતમાં 1.50 લાખ એકરમાં ડાંગરનો પાક ઉભો છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આ વર્ષે તમે જોવો તો જૂન જુલાઈ ખૂબ જ સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે। ઓગસ્ટ મહિનામાં લગભગ છેલ્લા 20-22 દિવસથી વરસાદ ખેંચાયો છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ, ખાસ કરીને મુખ્ય પાક શેરડીમાં ખૂબ જ પાણીની જરૂરિયાત છે। અને 1 સપ્ટેમ્બરથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના વાવેતરની પણ શરૂઆત થતી હોય છે। સવિશેષ ખેડૂતોને હાલના સંજોગોમાં વીજળીની જરૂરિયાત છે, એના અનુસંધાનમાં આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રીને અમે પત્ર લખીને 10 કલાક વીજળી આપવા માટેની માંગ કરી છે। ફરે ફરે ડાંગરનો પણ લગભગ 1,50,000 એકરમાં ડાંગરની પણ વિશેષ ખેતી છે, વરસાદ ખેંચાયો છે એટલે ખૂબ જ પાણીની જરૂરિયાત છે। અને સરકારે જ્યારે જ્યારે પણ વીજળીની જરૂરિયાત પડી છે આપી છે, એટલે સમજેલ સરકારને અમારી માંગણી છે કે આવનાર દિવસોમાં ત્વરિત 10 કલાક વીજળી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવે અને એને કારણે જે શેરડી અને ખાસ કરીને ડાંગર અને